नमस्कार, ત્રણવાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. લોકડાઉન 4 ને લઈને થોડી વારમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે. તાજા જાણકારી અનુસાર નવી ગાઈડલાઇન્સ કેન્દ્ર સરકાર તરફથી થોડી વારમાં જાહેર કરવામાં આવશે. હાલ જે વિગત મળી રહી છે તે અનુસાર સરકાર તરફથી હવે લોકડાઉન 4 કયા પ્રકારનું રહેશે, કયા ઝોનમાં છૂટછાટ આપવામાં આવશે, કયા પ્રકારની સ્થિતિ રહેશે તેને લઈને ગાઈડલાઇન જારી કરવામાં આવશે. નવા રંગરૂપ અને નવા નિયમોવાળું લોકડાઉન જલ્દી જ તેના નિયમોની સાથે જાહેરાત કરવામાં આવશે. આપને જણાવી દીધી કે રેડ ઝોનમાં લોકડાઉનના નવા નિયમો આવી શકે છે, ત્યાં આંશિક છૂટછાટ મળી શકે છે. રેડ ઝોન સિવાય અન્ય વિસ્તારમાં વિશેષ છૂટછાટ આપવામાં આવી શકે છે. વાહન વ્યવહારમાં પણ છૂટછાટ મળી શકે છે. આ સાથે દેશના કેટલાક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં પણ હોવાની જાણકારી મળી રહી છે. મહારાષ્ટ્ર સરકારે તે જ શ્રેણીમાં તેમનું લોકડાઉન વધારી દીધું છે અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 31મી મે સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવી દીધું છે. પંજાબે પણ આ જ શ્રેણીમાં આપને જણાવી દઈએ કે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ તો 5 વાગે ગુજરાત સરકાર મહત્વની બેઠક અત્યારે કરશે તેવી જાણકારી મળી રહી છે અને આ બેઠક બાદ આખરે શું સ્થિતિ ગુજરાતની રહેશે તેને લઈને સમગ્ર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. થોડી વારમાં લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી શકે છે.